दहेज विलायत अने सायखा जीआईडीसी में उद्योगों ने पूरक वातावरण मिली रहे, लोकोना प्रश्नोना निराकरण आवे अने औद्योगिक विस्तार मारखागत विकास थाय तेवा शुभ आशय थी वागरा धारासभ्य अरुण सिंह राणा द्वारा जिला कलेक्टर, जिला पोलिस वड़ा अने उद्योग मंडळना प्रमुख तथा उद्योगोना प्रतिनिधिओनी उपस्थिति में भरूच डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंकना सभाखंड में औद्योगिक परिसंवाद योजायो हतो। गुजरात में सौ प्रथम योजायेल परिसंवाद में जिला कलेक्टर तुषार सुमेरा, एसपी डॉक्टर लीना पाटिल, दहेज इंडस्ट्रीज एसोसिएशनना प्रमुख डॉक्टर सुनील भट्ट अने विलायत उद्योग मंडळना प्रमुख आशीष गर्ग सहितना विविध उद्योगोना प्रतिनिधिओ साथे औद्योगिक विस्तारना विविध प्रश्नों पर चर्चा हाथ धराई हती। परिसंवादमां वागरा धारासभ्य अरुण सिंह राणाए कह्युं हतुं के देशना वडाप्रधान नरेन्द्र मोदी अने देशना गृहमंत्री गुजरातने शांति अने सलामती आपी छे, एटले देश विदेशनी कंपनी अहीं मूड़ी रोकाण कर्या छे। तेमणे कह्युं हतुं के कृषि भारतनो आत्मा छे तो उद्योगो भारतनी कररज्जु छे। उद्योगोमां कोई इरादापूर्वक अकस्मात नथी करतुं, परंतु अकस्मात थई जाय छे तो तेने पहोंची वळवा आपणी पासे अद्यतन संसाधनों होवा जोईए। दहेजमां आधुनिक साधनोनी सज्ज फायर स्टेशन ऊभुं थाय ते माटे जीआईडीसी अने सरकारमां रजूआत करी हती, जेमां सरकारे हकारात्मक अभिगम दाखवता जमीन फाळवी आपी हती। रुपया 25 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન ઊભું કરવાની જવાબદારી દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને સોંપી હતી, પરંતુ ગમે તે કારણોસર કામગીરી અટકી હતી તેમ કહી ડીઆઈએ આ નવનિયુક્ત પ્રમુખ સુનિલ ભટ્ટને ફાયર સ્ટેશનનું કામ હાથ પર લેવા અપીલ કરી તેના માટે જ્યાં રહેવું પડે ત્યાં રહેવાની ખાતરી પણ આપી હતી। સાથે ધારાસભ્ય દહેજમાં અદ્યતન હોસ્પિટલ બનાવવા તથા ભરૂચ દહેજ વચ્ચે મુખ્ય માર્ગની બાજુમાં રેલવે ટ્રેક બને અને પેસેન્જર ટ્રેન શરૂ થાય તે માટે પણ સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપતા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે તેમની વાતને વધાવી લીધી હતી। વાગરા પંથકના ગરીબ લોકોને તેમનું પોતાનું ઘર મળી રહે તે માટે ઉદ્યોગોને અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે ઉદ્યોગો ગરીબોની ચિંતા કરી તેમના સીએઆર ફંડમાંથી ગરીબોને ઘર બનાવી આપે એટલું જ માંગુ છું। ધારાસભ્યએ ઉદ્યોગોને તેમના નામે કનરગત કરતા લુખ્ખા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી તેમ કહી ધારાસભ્ય જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ તેમની સાથે હોવાની હૈયા ધારણા આપી હતી। સાથે જિલ્લા કલેક્ટરે જે રીતે માય લિવેબલ ભરૂચ કાર્યક્રમ હેઠળ ભરૂચની કાયાપલટ કરી છે તે જ રીતે માય વોકેબલ દહેજના મંત્ર સાથે ઔદ્યોગિક વિસ્તારની કાયાપલટ કરવા આવાહન કર્યું હતું। ઔદ્યોગિક પરિસંવાદને આવકારી જિલ્લા કલેક્ટરે વાગરા વિસ્તાર એક અલગ પ્રકારનો વિસ્તાર ગણાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં ભારતની સૌથી મોટામાં મોટી કંપની અને સૌથી છેવાડાના માણસો પણ અહીં છે। તેમના ધારાસભ્યના અભિગમને આવકારતા કહ્યું હતું કે ગરીબ વ્યક્તિઓના નાના નાના કામ માટે પણ ધારાસભ્યને લડતા જોયા છે। તેમણે ઉદ્યોગો માટે એક આઈડિયલ વાતાવરણ ઊભું થાય તે માટે પરિસંવાદનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું। સાથે ઔદ્યોગિક વિસ્તારના તમામ પ્રશ્નો પણ ધ્યાને હોવાનું જણાવી સરકારના દૂરદર્શિતા રાખી નિર્ણય લેતા હોવાનું પણ કહ્યું હતું। જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલ ઓન પરિસંવાદને આવકારી કાયદો અને વ્યવસ્થા જળવાય તો જ ઉદ્યોગો સારી રીતે ચાલી શકે તેમ કહી પોલીસ ઉદ્યોગો અને લોકોને પૂરક વાતાવરણ મળી રહે તેવા પ્રયાસ કરતી હોવાનું જણાવ્યું હતું। જ્યારે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર સુનિલ ભટ્ટે પણ ઔદ્યોગિક સેમિનારને ધારાસભ્યની એક આગવી પહેલ ગણાવી આ પરિસંવાદથી ગુજરાતના અન્ય ઔદ્યોગિક વસાહત માટે પ્રેરણારૂપ બનશે તેમ જણાવ્યું હતું। ઉદ્યોગ પરિસંવાદ કાર્યક્રમ આજે મારા મત વિસ્તાર એટલે કે વાગરા મત વિસ્તારમાં સૌથી વધારે ઉદ્યોગો આવેલા છે। ઉદ્યોગોના પ્રાણ પ્રશ્નોને
जे उद्योग ने प्राण प्रश्न वाचा आपवा माटे जिला समर्ता तुषार सुमैया जी, एसपी मैडम पाटिल जी अने धारासभ्य अने डेड एसोसिएशन इंडस्ट्रीज एसोसिएशन प्रमुख भाई श्री सुनील भाई, बिलायत एसोसिएशन प्रमुख श्री बसी गर्ग गर्ग साहेब, सौ उद्योगना यूनिट हेड साथे उद्योग परिसंवाद कार्यक्रम राखवामां आवेलो छे। त्यारे सौ प्रथम वखत आ उद्योग परिसंवाद कार्यक्रम योजाई रह्यो छे त्यारे मने कहता आनंद थाय छे के तमामना प्रश्नों कायदा व्यवस्था लैंड लूजरोनो कायदो होय तमाम प्राण प्रश्नों ने वाचा आपवा माटेनो एक आ परिसंवाद कार्यक्रम राखवामां आवेलो छे। सौ उद्योगकार आवी रहेला छे त्यारे आजनो दिवस एक ऐतिहासिक दिवस बने। कायदो व्यवस्था आ देशना वडाप्रधान नरेन्द्र मोदीजीनी दृष्टिकोणथी समग्र विश्वना उद्योगपतिओ विश्वना उद्योगपतिओ अहीं गुजरातमां रोकाण करवा आवनार छे त्यारे कायदो ने व्यवस्था पण जळवाय એ હેતુસર ઉદ્યોગોની સલામતી હશે તો રોજગારીની તકો પણ મળવાની છે, રોજગારીની તક હશે તો વિકાસ પણ થવાનો છે। ત્યારે આજનો ઉદ્યોગ સંવાદ કાર્યક્રમમાં રાખવામાં આવેલો છે। નમસ્કાર। ઇન્ડસ્ટ્રીઝને જ્યારે એક સારા વાતાવરણમાં આપણે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી એને જે પોતાના એકદમ શું કહેવાય એને પોતાનું એકદમ ટોપનો જે ગ્રોથ હોય ત્યાં સુધી પહોંચવા માટે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય। જીઆઈડીસીનું અસ્તિત્વ છે, જીઆઈડીસી બધી રીતની ફેસિલિટીઝ પૂરી પાડે છે, લેન્ડ આપે છે, એક પ્રકારનું એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, જે ચેનલ્સ છે એની વચ્ચેની એને જે લિંક કરવાનું હોય એનું કામ કરે છે, પણ સાથે સાથે લો એન્ડ ઓર્ડર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે। કાયદો વ્યવસ્થા જો જળવાય તો જ ઇન્ડસ્ટ્રી શાંતિથી ત્યાં કામ કરી શકે। જો ત્યાં કોઈ ઇશ્યુઝ હોય કે ઇન્ડસ્ટ્રીઝને સેફ ફીલ ન થાય, ઉદ્યોગોને સેફ ફીલ ન થાય કે એ લોકોને કોઈ પણ એક સ્ટેજ ઉપર એવી પરિસ્થિતિ આવે કે એને બહારમાંથી બહાર લાવવા માટે પોલીસની જરૂરિયાત હોય તો એ બધામાં પોલીસનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને વી આર ઓલવેઝ ધેર। દહેજના જે ઇશ્યુઝ છે અને વિલાયતમાં પણ જે ઇશ્યુ થાય છે પોલીસ તરફથી અમે લોકો બહુ જેટલું બની શકે અમારાથી એ હેલ્પ કરીએ છીએ, પણ જ્યારે ઇન્ડસ્ટ્રીઝ આવે છે ત્યારે આપણે એક સામંજસ્ય સાથે કામ કરવું પડે છે।